નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ તરુણ કુમાર પી મોદી. હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ડીસા ખાતે વાયરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર ટ્રાન્સફોર્મરનો પરિચય અને તેની કાર્યપદ્ધતિ ભણવા જઈ રહ્યા છીએ. ટ્રાન્સફોર્મર શું છે? આપણે આ લેક્ચરનો જ્યારે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ તો એની અંદર સૌ પ્રથમ આપણે ઓબ્જેક્ટિવ જોવાનું હોય કે કયા હેતુસર આપણે ટ્રાન્સફોર્મરનો પરિચય જોવા જઈ રહ્યા છે. ટ્રાન્સફોર્મર આપણે વિવિધ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, આપણે ઘણી જગ્યાએ જોયેલું છે પણ પરંતુ જ્યારે આપણે એને સ્ક્રીન ઉપર નિહાળીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ટ્રાન્સફોર્મર એક્ચ્યુઅલ વસ્તુ કેવી દેખાય છે અને એની કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એ ટ્રાન્સફોર્મરના અંદર કેવા પ્રકારના કાર્યપદ્ધતિ, કયા પ્રિન્સિપલના, કયા સિદ્ધાંતના કારણે ટ્રાન્સફોર્મર કામ કરે છે એ આજે આપણે વિશેષ અભ્યાસ કરીશું. આપણે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે એક ડીપી. આપણે બધાએ આ ડીપી જોયું છે, બધાએ ડીપી જોયું છે અને શેરી મહોલ્લામાં ક્યાંક ને ક્યાંક આવું બે થાંભલાની વચ્ચે એક નાનું ટ્રાન્સફોર્મર લગાવેલું હોય છે. ડીપીનું પૂરું નામ થાય છે ડાયપોલ. આ ડીપી કેમ લીધું પહેલાં? કારણ કે આપણને ખ્યાલ આવે કે ટ્રાન્સફોર્મર આપણે જોયેલું છે. ડીપીનું પૂરું નામ છે ડાયપોલ. ડાયપોલ એટલે કે બે પોલ વચ્ચે, પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મ, બે પોલ વચ્ચે જોડાયેલું ટ્રાન્સફોર્મર. એટલે આપણે બધાએ ટ્રાન્સફોર્મર જોયું છે. હવે એ ટ્રાન્સફોર્મર કયા પદ્ધતિ, કયા ટ્રાન્સફોર્મરનો પરિચય જોવાના છીએ આપણે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વીજ શક્તિના ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન તથા ઉપયોગમાં લેવાતા વિવિધ વીજ દબાણ માટે થાય છે. દરેક જગ્યાએ આપણા ઘરે જે વીજળી પહોંચે છે, જે જનરેશન, જે જગ્યાએ વીજળીનું ઉત્પાદન થતું હોય ત્યાંથી આપણા ઘર સુધી ટ્રાન્સમિશન થાય છે. ટ્રાન્સમિશન થયા પછી આપણા ઘરે વીજળી પહોંચે, એના બાદ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે આપણે ચાર્જરનો ઉપયોગ કરીએ છીએ. ચાર્જરની બેટરી, મોબાઈલની બેટરી 5 વોલ્ટેજની હોય છે અને આપણા સપ્લાયમાંથી 230 વોલ્ટેજ આવે છે. આપણે અગાઉ ભણેલા છે આપણા સપ્લાયમાં 230 વોલ્ટેજ એસી સપ્લાય આવે છે અને એમાંથી 5 વોલ્ટેજની અંદર રૂપાંતરણ પણ કોણ કરતું હોય છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એટલે એ જુદા જુદા વોલ્ટેજ ઉપર એક પ્રકારના વોલ્ટેજને પરિવર્તિત કરવું, એના માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે તેને આપણે ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત જોઈએ તો મુખ્યત્વે ઇન્ડક્શનના મિશેલ ફેરાડીએ બે પ્રકારના સિદ્ધાંતો આપ્યા છે, એક સેલ્ફ ઇન્ડક્શન અને એક મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. સેલ્ફ ઇન્ડક્શન એટલે કે પોતે પોતાની જ કોઇલની અંદર પાછો EMF ઉત્પન્ન કરે. આ તમને અહીંયા કોઇલ 1 અને કોઇલ 2 બે દેખાય છે. કોઇલ 1ની અંદરથી જ્યારે આપણે કરંટ પસાર કરતા હોઈએ અને એ કોઇલ 1માંથી જે કોઈપણ, આપણે બધા જાણીએ છીએ કોમન ઇલેક્ટ્રોમેગ્નેટિકનો સિદ્ધાંત, કોઈપણ કોઇલની અંદરથી કરંટ પસાર કરીએ તો એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો એ મેગ્નેટિક ફિલ્ડની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે જ્યારે કોઈપણ એક કોઇલ 1ની અંદર જ્યારે આપણે કરંટ પાસ કરીએ છીએ અને એ જ કોઇલની અંદર જો ફ્લક્સ લિંકેજ થાય, એટલે કે જે મેગ્નેટિક ફ્લક્સ લિંકેજ થાય પોતાની કોઇલની અંદર, તો એને સેલ્ફ ઇન્ડક્શન તરીકે ઓળખવામાં આવે છે. પણ ટ્રાન્સફોર્મરમાં આનાથી જુદું થાય છે. ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. જ્યારે તમે કોઇલ 1ની અંદરથી કરંટ પાસ કરો છો ત્યારે એની અંદરથી ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે નોર્મલી ફ્લક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. એ ચુંબકીય બળરેખાઓ બીજી કોઇલ સાથે લિંકેજ થાય છે, એટલે કે એની સાથે સંકળાય છે અને આપણું જે અત્યારે આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ, એટલે એસી પ્રવાહમાં શું થાય? પ્રવાહ કેવો હોય? શરૂઆતમાં 0 હોય, ધીમે ધીમે એકદમ વધી જાય, પાછું ધીમે ધીમે 0 થાય, પાછું નેગેટિવમાં વધી જાય, પાછું નેગેટિવમાં 0 થાય, એમ કોન્સ્ટન્ટલી આ પ્રક્રિયા ચાલ્યા કરતી હોય છે. એટલે આપણે જ્યારે ટ્રાન્સફોર્મરનું મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરતું હોય, એટલે એક જ જગ્યાએ સ્થિર કોઇલ પડી હોય છતાં પણ અલગ અલગ ચુંબકીય બળરેખાઓ બીજી કોઇલ સાથે સંકળાતી હોય છે, જેના કારણે આપણને ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન જોવા મળશે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના કારણે. અને બીજી કોઇલની અંદર આપણને વોલ્ટેજ આપણે મેળવી શકીશું. એક કોઇલ અને બીજી કોઇલ સાથે કોઈ ફિઝિકલ સંબંધ નથી, કોઈ ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ જોડાણ કરેલું નથી, છતાં પણ આપણે એક કોઇલનો કરંટ બીજી કોઇલમાં આસાનીથી મેળવી શકીશું. એના પછી આપણે જોવાના છીએ રચના, ટ્રાન્સફોર્મરમાં રચના અને કાર્ય ટ્રાન્સફોર્મરનું. તો ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે બે કોઇલ હોય છે. શરૂઆતમાં આપણે ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા જોઈએ તો ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે. સ્થિર ડિવાઇસ કેમ? કારણ કે આપણે બધાએ મોટર જોયેલી છે. મોટરમાં શું હોય? કે રોટર ફરતું હોય
આની અંદર કોઈ રોટર એવો રોટેટિંગ પાર્ટ હોતો નથી. તમે જે તમે કોઈ દિવસ ડીપીને ફરતું જોયું છે? નથી જોયું. ડીપી એક જગ્યાએ સ્થિર પડ્યું હોય. એવી રીતે ટ્રાન્સફોર્મરની બે જે કોઇલો હોય, પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ, એ બંને કોઇલ, પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ બંને કોઇલો એક બિંદુ એક જગ્યાએ ફિક્સ હોય. અને આ જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણેની વ્યાખ્યા જોઈએ તો ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલ અને ટ્રાન્સફોર્મ ઇઝ એ સ્ટેટિક ડિવાઇસ વિચ ટ્રાન્સફર ઇલેક્ટ્રિકલ પાવર. એ ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સફર કરે છે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં. તો જો મેં પ્રાઇમરી સર્કિટ આખી, પ્રાઇમરી વાઇન્ડિંગ એક સર્કિટ તરીકે જુઓ, સેકન્ડરી વાઇન્ડિંગ બીજી સર્કિટ તરીકે જુઓ, જે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં પાવર ટ્રાન્સફર કરે છે. પાવર ટ્રાન્સફરમાં પણ મર્યાદા છે કે વોલ્ટેજ અને કરંટમાં એવી રીતે ફેરફાર થાય કે પાવર હંમેશા શું રહે? અચળ રહે. વોલ્ટેજ અને કરંટની અંદર જ અપડાઉન થતું હોય છે. હા, એટલા માટે પાવર હંમેશા શું રહે છે? અચળ રહે છે. અને ટ્રાન્સફોર્મરની અંદર એક મુખ્ય વસ્તુ શું છે કે ટ્રાન્સફોર્મરની અંદર ફ્રિકવન્સી શું રહે? કોન્સ્ટન્ટ રહે. ટ્રાન્સફોર્મરમાં ક્યારેય ફ્રિકવન્સી ચેન્જ થતી નથી. આપણા ભારતની ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ છે, તો કાયમી માટે 50 હર્ટ્ઝ જ રહેવાની. અમેરિકામાં 60 હર્ટ્ઝ છે, તો 60 હર્ટ્ઝ જ રહેવાની ફ્રિકવન્સી. ફ્રિકવન્સીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. જે એટલા માટે આ ટ્રાન્સફોર્મરમાં બેઝિકલી આપણે કોર હોય છે અને વાઇન્ડિંગ હોય છે. આપણે પ્રાઇમરી કોઇલ એક સાઇડે વીંટાળેલી હોય છે, સેકન્ડરી કોઇલ બીજી સાઇડે વીંટાળેલી હોય છે. પ્રાઇમરી કોઇલમાંથી કરંટ પસાર કરીએ છીએ, એના કારણે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલમાં અગાઉ જોયું એ પ્રમાણે પ્રાઇમરી કોઇલમાંથી ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જે બીજી કોઇલ સાથે લિંકેજ કરશે. આ બીજી કોઇલ સાથે જે લિંકેજ કરશે એટલે આપણે બીજી સાઇડ શું મેળવી શકીશું? પ્રવાહ મેળવી શકીશું. અને પ્રવાહ કેવો હશે? કેવો વોલ્ટેજ મળશે? જો આપણે વોલ્ટેજ અપ, જે આપણે 230 વોલ્ટેજ આપ્યું હતું, તો 230 વોલ્ટેજ કરતાં આપણે 115 વોલ્ટેજ જોતો હોય તો સેકન્ડરી સાઇડ મળી શકીશું. 440 જોતો હોય તો પણ મેળવી શકીશું. વોલ્ટેજમાં ચેન્જ કરી શકીશું, કરંટમાં ચેન્જ કરી શકીશું, પણ આફ્ટરઓલ પાવર શું રહેવાનો? કોન્સ્ટન્ટ. પી બરાબર વી આઈ, આપણે બધા ઇક્વેશન જાણીએ છીએ, પી બરાબર વી ઇન્ટુ આઈ. જો પાવરમાં ફેરફાર થતો હોત તો ટ્રાન્સફોર્મર આપણે એક એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ તરીકે ઉપયોગ કરતા હોય. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હાઈ હોય છે, પરંતુ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને કરંટમાં એવી રીતે ફેરફાર થાય કે પાવર હંમેશા શું રહે છે? અચળ રહે છે. ટ્રાન્સફોર્મરની રચના. ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે બે ભાગો હોય છે, કોર અને વાઇન્ડિંગ. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય ને કોરની અંદર બે ટાઈપ હોય છે, કોર ટાઈપ હોય અને સેલ ટાઈપ હોય. આપણને બંને આકૃતિમાં જોવા મળે છે કે કોર ટાઈપ કેવું હોય છે અને સેલ ટાઈપ કેવું હોય છે. જ્યારે વાઇન્ડિંગ કોરની સરાઉન્ડમાં હોય તો એને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કોર વાઇન્ડિંગની આજુબાજુ કોર આવી જાય, એટલે કે નીચે સેલ ટાઈપ, તમે જોઈ શકો છો કે વાઇન્ડિંગની આજુબાજુ કોર છે, તો એને સેલ ટાઈપ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર. એટલે ટ્રાન્સફોર્મરની રચનામાં મુખ્ય બે ભાગો હોય છે. આપણે આગળ ટ્રાન્સફોર્મરની રચનામાં જોયું એ મુજબ ટ્રાન્સફોર્મરની રચનામાં મુખ્ય બે ભાગો, કોર અને વાઇન્ડિંગ. આપણે પ્રાઇમરી સર્કિટ, પ્રાઇમરી વાઇન્ડિંગ જોઈ, સેકન્ડરી વાઇન્ડિંગ જોઈ, અને ટ્રાન્સફોર્મરની આખી કોઇલ જોઈ. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, એ રીતે કોર ટાઈપમાં સિંગલ ફેઝ અને થ્રી ફેઝ માં કોર વાઇન્ડિંગ કોરની આજુબાજુ ચોફ તરફ પથરાયેલું છે. સેલ ટાઈપની અંદર નીચે પણ એ મુજબ જ છે કે વાઇન્ડિંગની આજુબાજુ શું સંકળાયેલું છે? કોર સંકળાયેલી છે. એના પછી છે વાઇન્ડિંગ. તો વાઇન્ડિંગ જુદા જુદા પ્રકારની રચના હોય છે, જે પ્રમાણે આપણે એફિશિયન્ટ, જે રીતે જરૂરિયાત હોય, શું કરવાનું છે, આપણું પર્ટિક્યુલર આસ્પેક્ટ કયો અચીવ કરવાનો છે. ધારો કે આપણું ચાર્જર હોય તો આટલું નાનું ટ્રાન્સફોર્મર હોય, અને આપણા રૂમ જેટલું પણ ટ્રાન્સફોર્મર, આપણે તમે જે રૂમમાં બેઠો છો એ રૂમ જેવું પણ ટ્રાન્સફોર્મર તમને જોવા મળે. એટલે અલગ અલગ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે. તો એ પ્રમાણે વાઇન્ડિંગ પણ અલગ અલગ પ્રકારનું. તો વાઇન્ડિંગમાં મુખ્યત્વે 3 પ્રકારની વાઇન્ડિંગો હોય છે, હેલિકલ વાઇન્ડિંગ, ડિસ્કોઇલ વાઇન્ડિંગ ને મલ્ટી લેયર વાઇન્ડિંગ. નીચે તમને જે દેખાય છે હેલિકલ વાઇન્ડિંગ છે. હેલિકલ વાઇન્ડિંગમાં શું થાય, એક છેડો સ્ટાર્ટ થતો હોય, એની એન્ડિંગમાં ફિનિશ બીજી બાજુ હોય. સ્ટાર્ટ અને ફિનિશ જુદી જુદી તરફ જોડાયેલો હોય તો એને હેલિકલ વાઇન્ડિંગ તરીકે જોવા મળતા હોય છે. ડિસ્કોઇલ વાઇન્ડિંગ પણ એના જેવું જ હોય છે. મલ્ટી લેયર વાઇન્ડિંગ થોડું અલગ પ્રકારનું હોય છે. પણ આજે આપણે ચાલી રચનામાં મુખ્યત્વે કોર અને વાઇન્ડિંગ બે જ વસ્તુ ભણવાની છે. આગળ આપણે ભણીશું કે ડિસ્ક કોઇલ કેવું હોય, મલ્ટી લેયર કેવું હોય. અત્યારે આપણે ડીપમાં નથી જવાનું, અત્યારે ખાલી ટ્રાન્સફોર્મરનો આપણે પરિચય મેળવવાનો છે. તો ટ્રાન્સફોર્મરના પરિચયમાં આપણે જોયું કે કોર અને વાઇન્ડિંગ. તો વાઇન્ડિંગની અંદર 3 ટાઈપની વાઇન્ડિંગ હોય છે. ટ્રાન્સફોર્મરનું મુખ્યત્વે વર્ગીકરણ. હવે આપણે ટ્રાન્સફોર્મરની રચના ટુ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણમાં વાઇન્ડિંગના સંદર્ભમાં બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય અને એક વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય. બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ ને સેકન્ડરી વાઇન્ડિંગ, એને બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કહેવાય.
એક વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મર ટૂંકમાં પરિચય જોઈએ તો ઓટો ટ્રાન્સફોર્મર એટલે કેવું ટ્રાન્સફોર્મર કે આપણે ધારો કે કોઈક આપણે જ્યારે પર્ટિક્યુલર લેબોરેટરીની અંદર આવા પ્રકારના ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મર કેવું હોય કે સિંગલ સાઇડ આપણે ધારો કે 230 વોલ્ટેજ જોઈતા હોય, પ્રાઇમરી સાઇડ આપણે 230 વોલ્ટેજ કનેક્ટ કર્યા હોય અને સેકન્ડરી સાઇડ આપણે 230 વોલ્ટેજ જોતા હોય તો મેળવી શકીએ, પણ ફિક્સ થઈ જાય પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ જો ફિક્સ કરેલી હોય તો. પણ ઓટો ટ્રાન્સફોર્મરની અંદર કેવું હોય, એક જ વાઇન્ડિંગ હોય, તમે જેમ જેમ એ વાઇન્ડિંગને ફેવરે જાઓ એમ પહેલાં 0 વોલ્ટેજ આઉટપુટમાં મળે, પછી 15 વોલ્ટેજ મળે, 30 વોલ્ટેજ મળે, 45 વોલ્ટેજ મળે, એમ એમ વોલ્ટેજ સતત બદલાયા કરે. અને ઓટો ટ્રાન્સફોર્મર જેવા વોલ્ટેજ જોતા હોય એવો વોલ્ટેજ આપણે મેળવી શકો એને શું કહેવાય, ઓટો ટ્રાન્સફોર્મર. ફેઝના સંદર્ભમાં આપણે અગાઉ લેક્ચરમાં જોઈશું, સિંગલ ફેઝ અને થ્રી ફેઝ બંને ટ્રાન્સફોર્મરો જોઈશું ડિટેલની અંદર, કારણ કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બહુ મોટું છે, આપણે તો ખાલી અત્યારે પરિચય જોવાનું છે. એટલે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર હોય અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એટલે જેમાં આર વાય બી છેડા 3 કનેક્ટ થતા હોય, અને સિંગલ ફેઝ એટલે પોઝિટિવ અને નેગેટિવ છેડા કનેક્ટ થતા હોય અને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી વીજ દબાણના સંદર્ભમાં, વીજ દબાણના સંદર્ભમાં એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે લો વોલ્ટેજ આપીએ તો સેકન્ડરી સાઇડમાં આપણે હાઈ વોલ્ટેજ મળે. પ્રાઇમરી સાઇડમાં આપણે તમે 115 વોલ્ટેજ આપો અને સેકન્ડરી સાઇડમાં તમે 230 વોલ્ટેજ મેળવો, બરાબર. એના પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, તો જેમાં પ્રાઇમરી સાઇડ તમે 230 વોલ્ટેજ આપો અને સેકન્ડરી સાઇડ તમે 115 વોલ્ટેજ મેળવો, તો એ પ્રકારના જે ટ્રાન્સફોર્મર હોય છે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ. આ આખી વાત હતી ટ્રાન્સફોર્મરના પરિચયની. ટ્રાન્સફોર્મરના પરિચયમાં આપણે શું શું જોયું મુખ્યત્વે, કે ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા, તો ટ્રાન્સફોર્મર જે સ્ટેટિક ડિવાઇસ, સ્થિર ડિવાઇસ છે જે પ્રાઇમરી સાઇડથી સેકન્ડરી સાઇડ વોલ્ટેજનું વહન કરતી હોય છે, પણ વોલ્ટેજમાં ફેરફાર સાથે, કરંટના ફેરફાર સાથે, પણ હંમેશા શું રહે, પાવર અચળ રહે છે, ફ્રિકવન્સી અચળ રહે છે. પાવર અને ફ્રિકવન્સીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ વસ્તુ આપણે મુખ્યત્વે જોઈ. એની રચના, રચનામાં બે મુખ્ય ભાગો હોય છે, કોર વાઇન્ડિંગ, કોર અને બીજા નંબરમાં જોયું વાઇન્ડિંગ. કોર એટલે કોરમાં બે ટાઈપ છે, કોર અને સેલ, બરાબર. એ આપણે બંનેનો અભ્યાસ કર્યો. એના પછી ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. સિદ્ધાંત એ ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. મિશેલ ફેરાડે નામના વ્યક્તિએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની શોધ કરી હતી. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની અંદર થાય શું કે પ્રાઇમરી કોઇલની અંદર આપણેથી કરંટ પસાર કરીએ તો એના દ્વારા જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય એ બીજી કોઇલ દ્વારા બીજી કોઇલમાં સંકળાય, અને બીજી કોઇલમાં જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એચીવ કરી શકીએ, મેળવી શકીએ, એને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો આટલી વાત આપણે આજે ટ્રાન્સફોર્મરના પરિચયની અંદર અને એની કાર્યપદ્ધતિની અંદર જોઈ. આપને આજે મેં જે પણ વાત કરી એ આપને પૂરેપૂરો એનો ખ્યાલ આવ્યો હશે એવી આશા છે. આભાર. Good job.